खेडूत मित्र नमस्कार, हूँ छू सुभाष चौथाणी, कृषि निष्णांत जूनागढ़। आजनी कृषि माहिती मित्रों, आजनी कृषि माहिती आपा पहेला एक अगत्यनी खास बात करवानी छे के जे लोकोने कपासवाड़ू खाली थयुं होय, तुवेरवाड़ू खाली थयुं होय, एवा लोकोए 10 दिवस पहेला के 15 दिवस पहेला तल वावी दीधा है घणा मित्रोए। अने अत्यारे मने एवा फोन आवी रह्या छे कि साहेब 25% उग्या छे, એના બબે પાંદડા આવી ગયા બહાર અને એક પણ આપ્યું હતી, બીજું પણ આપવાનું બાકી છે। તો મિત્રો, ખાસ તમને કહેવાનું કે જે લોકોએ તલ વાવી દીધા હોય તો એને ઉપરા ઉપર બે પણ આપી દો। તમે તલ ઉગવાની રાહ જોયા વગર, એટલે કે તલને બીજું પણ ક્યારે આપવાનું, પહેલું પણ કોરવાનું આપી દેવાનું અને બીજું પણ ચોથે પાંચમેથી બેવડી દેવાનું, એટલે કે તલનો પાંદડા બાયણ નીકળી પહેલાં જો આપી દો તો તમારે જે ઉગ્યા પછી એ પાન ભરવાની ફરિયાદ આવે નહીં આવે। તો આ મારે ખાસ એક વધારાની સૂચના આપવી હતી, કેમકે 2 દિવસથી એવા ફોન આવે છે કે સાહેબ 25% ઉગ્યા, હવે પાવ કે ન પાવ, 25%માં પાંદડા બબ્બે બહાર આવી ગયા, બહાર પાંદડા આવે પછી તમારે પાણી પાવ, એટલે ઓલા બહાર પાંદડા એવા એ બળવા માંડે। તો આપણે એવું કરવાનું નથી, જેથી કરીને તમને જે મેં તમને ખાસ કીધું કે ઉપરા ઉપર બે પણ પાઈ દેવાના ઉગે પહેલાં, ઉગ્યા પછી પાવાની જરૂર નથી, બરાબર। તો આ ખાસ સૂચના હતી। હવે આપણે આજે જે માહિતી આપવાની છે, ખાસ કરીને કે અત્યારે જે આપણે ગયા અઠવાડિયે ઉનાળું તલ અને ઉનાળું અડદ આ બે પાકની વાવણી કેવી રીતે કરવી, કેવી રીતે એનું ખેતી પદ્ધતિ કરવી, એના વિશે આપણે માહિતી આપી હતી। આજે આપણે હું એક ઉનાળું પાક એટલે કે ત્રીજા નંબરનો જે પાક છે એ અગત્યનો પાક છે, એ વિસ્તાર પણ ધીમે ધીમે વધતો જાય છે, એ છે કઠોળ પાક ચોળી। તો મિત્રો, આજે હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું એ છે ઉનાળું ચોળીની ખેતી પદ્ધતિ। મિત્રો, કઠોળ વર્ગના પાક છે એ આમ તો ધીમે ધીમે કઠોળમાં ખેડૂતોનો ક્રેઝ વધવા માંડ્યો છે, અને કઠોળ આપણે જે બહારથી આયાત કરવું પડે છે એ આયાત ન કરવું પડે એના માટે થઈને આપણે અડદ, ચોળી અને મગ આ ત્રણ અગત્યના કઠોળ પાક છે ઉનાળા માટે, એ વાવી શકાય છે। જનરલી ચોળી આમ તો જામનગરનો પાર્ટ એટલે કે બારાડી પટો અને પોરબંદરનો પાર્ટ એટલે કે બરડા પટો, બરડો અને બારાડી આ બે જ વિસ્તાર વર્ષોથી વાવે છે અને બહુ સારું કમાણી આપતો પાક છે। તો મિત્રો, ચોળીની ખેતી કેટલા દિવસ પાકે, કેવી રીતે કરવી, એના વિશે આજે હું તમને ખાસ માહિતી આપીશ। ખાસ કરીને અત્યારે હવે ઘઉંનું વાવેતર, જે ઘઉંનું આપણે પાકવાની પરિસ્થિતિ છે, ઘઉં પાક ઉપર આવી ગયા, જીરું પાક ઉપર આવી ગયું, ધાણા પાક ઉપર આવી ગયા, તો હવે પછી જે આપણે પાક વાવવું હોય તો જે લોકોને ચા થાય એવું પાણી, એટલે કે બહુ અતિશય ખરાબ પાણી ન હોય અને ચા થતો હોય એવું પાણી હોય એવા લોકોએ કઠોળ પાકોમાં, ગયા અઠવાડિયે મેં વાત કરી તમને કઠોળ પાકમાં અડદના પાકની વાત કરી, એવા આવી શકાય। આજે બીજા પાક વિશે માહિતી આપું તો એ છે ચોળી। તો ચોળીમાં વાવવાનો સમય છે એ ખાસ કરીને 15 ફેબ્રુઆરીથી લઈ અને 15 માર્ચ સુધી વાવી શકાય। ચોળીને પાકવા માટે 75 થી 80 દિવસ જોઈતા હોય, એટલે કે 80 દિવસમાં ચોળી કમ્પ્લીટ પાકી જતી હોવાથી આ ચોળીનો જે સમયગાળો છે એ 15 ફેબ્રુઆરીથી 15 માર્ચની વચ્ચે વાવશો તો તમારે ચોળીમાં પાછળથી જે ચોમાસું આંબવાનો પ્રશ્ન આવશે નહીં। મિત્રો, ચોળીનું જે તમને ખાસ કીધું ટાઈમ, ત્યાર પછી ચોળીને આપણે કેટલાની ઝાડીએ વાવી એનું તમને માહિતી આપું તો ચોળી જનરલી આપણે અહીંયા 2 હાર વચ્ચે 1 ફૂટથી 1.25 ફૂટ એટલે કે 12 ઇંચથી માંડીને 15 ઇંચને ગાળે પાટલીએ કે દંતારથી વાવી દેતા હોય છે, અને ચોળી છે એ તમારે 1 વીઘે 3.5 થી 4 કિલો બિયારણની જરૂર પડતી હોય છે। અને જે ચોળીમાં ખાસ અગત્યની જે ભલામણ જાતો છે એના વિશે માહિતી આપું તો ચોળી છે ને એ 2-3 પ્રકારની આવે, કાબર ચિત્રી આવે, પછી લાલ કલરની આવે, પરંતુ અત્યારે ઉનાળા માટે જે ચોળીની ભલામણ જાત છે એ ખાસ કરીને સફેદ દાણાની જાત, અને સફેદ દાણામાં ખાસ કરીને પીળીયો પતરંગીઓ રોગ ન આવે એવી અત્યારે જે વેરાયટી છે અક્ષય 102 નંબર, પહેલો નંબર આ પસંદ કરજો, એ ન મળે તો પૂસા ફાલ્ગુની કરીને બજારમાં મળે, આ બે વેરાયટી સારામાં સારી છે। તો આ બંને વેરાયટીમાંથી કોઈ પણ વેરાયટી પસંદ કરી, બરાબર, અને તમારે વિઘાદિત 3.5 થી 4 કિલો બિયાણ લઈ અને તમારે ઘઉં અથવા જીરું અથવા ધાણા પાકે ત્યાર પછી વાવવાનું ભલામણ કરવામાં આવે છે। હવે મિત્રો, ચોળીનો પાક આપણે બિયાણની જાત નક્કી કરી લીધા પછી ખાસ કરીને ખાતર, તો ખાતરમાં તો લગભગ ખેડૂતને ખબર જોઈએ કે આપણે DAP નાખતા હોય, NPK નાખતા હોય કે 20-20-0-13 નાખતા હોય, આ ત્રણમાંથી કોઈ પણ ખાતર 1 વિઘાદિત 15 થી 20 કિલો લઈ અને પાયામાં આપી દેવાનું। જો છાણિયું ખાતર કે ગળતિયું ખાતર મળે તો વેલ એન્ડ ગુડ, પરંતુ અત્યારે કોઈને ઢોર રાખવા નથી એટલે એ ખાતર તો મળવું અશક્ય છે, તો આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરજો। હવે જે મિત્રોને
ખેતરમાં ઘાસ થતું હોય બહુ એટલે કે નિંદામણ થતું હોય તો એવા લોકોએ નિંદામણ નાશક દવા કઈ વાપરવી? જનરલી મિત્રો, તમારે જો નિંદામણ ન થતું હોય એટલે કે તમારું ખેતર સહી ઘાસ મુક્ત હોય કે નિંદામણ મુક્ત હોય કે બી પાકતું ન હોય તો કોઈ પણ નિંદામણ નાશક દવા આપવાની જરૂર નથી. પરંતુ હવે અત્યારે મજૂર મળતા નથી એટલે નિંદવાનું રહી જતું હોય છેલ્લે અને છેલ્લે બિયારો પાકતો હોય તો એવા ખેડૂતોએ 4 વીઘે 1 લિટર પેન્ડીમિથિલિન એટલે કે સ્ટોમ્પ એક્સ્ટ્રા કે પેનિડા જે આ દવાઓ આવે છે ખળને ઉગતા પહેલાં વાપરવાની, તો એ 4 વીઘે 1 લિટર એટલે કે 1 પંપમાં 80 ml નાખી અને જો તમે વાવણી સમયે એટલે કે તમે દંતારથી વાવણી કરી દીધી ચોળીની અને પછી જ્યારે પેલું પણ આપો એ દરમિયાન તમે આપી દો તો પણ ચાલે, અથવા તો પહેલાં પણ સાથે ટીપે ટીપે પાઈ દો તો પણ ચાલે. તો આ જે ભલામણ છે એ તમે જો અનુકરણ કરશો તો તમારે 30 દિવસથી માંડી અને 90 દિવસ સુધી અમુક પ્રકારના નિંદામણો ઉગશે નહીં, બરાબર? તો આ થઈ તમને નિંદામણ નાશક. પરંતુ ઘણા ખેડૂત મિત્રોને નિંદામણ નાશક પાયામાં ન વાપરી હોય અને પાછળથી જો ખળ ઉગે તો હાકડા પાનની દવા આવે છે, કોળા પાનની પણ આવે છે, એમાં 2 દવાઓ આવે. સાકડા પાન માટે વાપરવી હોય તો ટરગા સુપર છે, એઝિલ દવા છે એ પણ ચાલે, અથવા તો અદામા કંપનીનું જે સકેદ આવે મગફળી માટે એ પણ આમાં ભલામણ છે. તો મિત્રો, આ થઈ પ્રી અને પોસ્ટ એટલે કે ખળ વીગા પહેલાં અને ખળ વીગા પછી કઈ દવા વાપરવી એના વિશે વાત થઈ, બરાબર? હવે મિત્રો, જે આ ચોળી છે એ મેં તમને કીધું એમાં એનું ઉત્પાદનનું કહી દઉં અને ત્યાર પછી આપણે જે તે સમયે જરૂર પડશે ચોળીમાં શું માવજત કરવી એની આપણે પાછળથી માહિતી આપશું. અત્યારે પ્રાઇમરી તમને હું જે ખાસ કરીને વાવેતર અંતર ક્યુ બિયાણ લેવું અને હવે છેલ્લે તમને જે કહું કે ખાસ કરીને ચોળી છે એ કેટલી વીઘે ઉતરે, કેમ કે ઘણા ખેડૂત મિત્રોને વાવવી હોય તો એનું આર્થિક આપણે પણ ગણતરી કરવી પડે કે ભાઈ 1 વીઘાના કેટલા મણ ચોળીનું ઉત્પાદન આવે, એનો કેટલો ભાવ બજાર હોય, એ બંને આપણે જાણતા હોવા જોઈએ. તો મિત્રો, તમને જે વાત કરું તો ચોળી છે 1 વીઘે 12 મણથી માંડી અને 20 મણ સુધી ચોળીનું ઉત્પાદન થતું હોય છે, બરાબર? ત્યાર પછી હવે તમને બીજી વાત કરું કે એના ભાવ કેવો હોય. એવરેજ આખું વર્ષની તમે જો એવરેજ કાઢો તો એવરેજ તમને પર મણ એટલે કે 20 કિલોનો મણ હોય એમાં તમને 1500 રૂપિયા આસપાસ તમને ભાવ મળતા હોય છે. તો મિત્રો, આ રીતે એની આપણે આર્થિક ઉપાર્જન કેટલું મળે એ પણ જાણવું જરૂરી છે. તો આજે મેં જે તમને અગત્યનો પાક ચોળી એ વિશે ખાસ માહિતી આપી, ખાસ કરીને પીડીઓ પતરંગીઓ રોગ ના આવે એવી અક્ષય 102 નંબરની ચોળી પસંદ કરજો જેથી કરીને પાછળથી આપણે પસ્તાવાનો વારો ના આવે. તો મિત્રો, આજે આપણે જે કઠોળ પાકમાં જે આપણે બીજા નંબરનો પાક કહેવાય એવો આપણે આજ લીધો, અગત્યનો પાક લીધો, એ પાક હતો આપણે ચોળી, એની માહિતી આપી. હવે આપણે પાછું આવતા જ બીજા વિડીયોમાં એક કઠોળ પાક પાછો એક નવો જ લેશું એનું પણ આપણે તમને માહિતી આપશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.